ધોરણ 4 કમ્પ્યુટર. આજે આપણે કમ્પ્યુટર ભણી લઈએ, બરોબર છે. લાસ્ટ પીરિયડમાં આપણે શું જોયું હતું? ચેપ્ટર 1 જોયું હતું, શારીરિક શ્રમ, માનસિક શ્રમ, કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટરના ભાગો જોયા હતા. ત્યારબાદ આપણે આમાં શું જોયું હતું? ઘરઘંટીનું ઉદાહરણ જોયું હતું, કમ્પ્યુટરના કાર્યો મેં સમજાવ્યા હતા, પછી ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ સમજ્યા હતા. ત્યારબાદ તમે સ્વાધ્યાય પૂરી લીધું બધાએ, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 5, બરોબર છે. આજે આપણે નવું ચેપ્ટર ભણીશું, કમ્પ્યુટરના ભાગ. તો કમ્પ્યુટરના મુખ્ય કેટલા કાર્યો છે? કમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો છે, ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ. આપણે ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું, ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ, અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ જોયું હતું, અનાજ નાખી પછી દળવાની પ્રક્રિયા થાય એને પ્રોસેસિંગ, અને લોટ તૈયાર થાય એને શું કહેવાય છે? આઉટપુટ, બરોબર છે. આપણે એ વસ્તુ જોઈ લીધી. હવે શું સમજાવ્યું છે? કમ્પ્યુટરના 5 ભાગો. કમ્પ્યુટરના 5 ભાગો કયા કયા છે? તો કે કીબોર્ડ, માઉસ, સીપીયુ, મોનિટર અને પ્રિન્ટર, બરોબર છે. આ દરેક ભાગનું વિશેષ કાર્ય હોય છે. હવે આપણે એના કાર્યો પણ જોઈએ. પહેલાં તો મુખ્ય 3 કાર્ય છે એ તો અહીંયા તમને દર્શાવી દીધા છે. પછી શું કીધું છે કે આ 3 કાર્ય છે એ કોણ કોણ કરે છે? તો કે ઇનપુટનું કાર્ય કોણ કરે છે? કીબોર્ડ અને માઉસ. આઉટપુટનું કાર્ય કોણ કરે છે? મોનિટર અને પ્રિન્ટર. પ્રોસેસિંગનું કામ કોણ કરે છે? તો કે સીપીયુ, બરોબર છે. તો હવે આને ઇનપુટનું કાર્ય કીબોર્ડ અને માઉસને જ શું કામ સોંપવામાં આવ્યું? કેમ સીપીયુને ન સોંપ્યું? કેમ મોનિટર પ્રિન્ટરને ન સોંપ્યું? પણ એનું પણ એક કારણ છે. જુઓ, તમે કાંઈ પણ ડેટા દાખલ કરો, બરોબર છે, નામ લખો છો તમે તમારા કીબોર્ડની મદદથી, તમે કમ્પ્યુટરમાં નામ લખો છો, તો તમે નામ શેમાંથી ટાઈપ કરો છો? મોનિટરમાં તમે ટચ સ્ક્રીનથી મોનિટરની મદદથી કરો છો? તો કે ના. સીપીયુમાં તમે લખો છો? તો કે ના. તો શેમાં લખો છો? કીબોર્ડમાં તમે કી પ્રેસ કરો છો કે ભાઈ મારું નામ આ છે, બરોબર છે, CKG, એવી રીતે તમે કીબોર્ડમાંથી ટાઈપ કરો છો. તો એ શું થયું? કીબોર્ડ ઇનપુટ થયું. કીબોર્ડમાંથી તમે દાખલ કર્યું એટલે એ શું થયું? કહેવાય ઇનપુટ ડિવાઇસ, બરોબર છે. એટલે અહીંયા તમને કીધું છે, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે, આથી તેમને ઇનપુટ માટેના સાધન કહે છે. ત્યારબાદ છે સીપીયુ. સીપીયુ એટલે શું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરોબર છે. સીપીયુમાં દાખલ કરેલા ડેટા પર પ્રક્રિયા કરે છે, બરોબર. કોણ પ્રક્રિયા કરે છે? તો કે સીપીયુ, બરોબર છે. આથી તેને શું કહેવાય છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ આપણે જોઈએ સીપીયુ દ્વારા તૈયાર થયેલા આઉટપુટ ક્યાં જોઈ શકાય છે? તો કે મોનિટર પર જોઈ શકાય છે, બરોબર છે. આ જે આઉટપુટ છે એ કાગળ પર છાપવા માટે કોનો ઉપયોગ થાય છે? ધારો કે તમારા મોનિટરમાં કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય છે, બરોબર, એની તમારે પ્રિન્ટ આઉટ કાઢવી છે, તો તમે શેનો ઉપયોગ કરો છો? તો કે પ્રિન્ટરનો. પછી તમે નામ લખો છો, તો બરોબર નામ જે તમે ટાઈપ કરો છો એ ક્યાં દેખાય છે? તો કે મોનિટરની સ્ક્રીન પર દેખાય છે. એટલા માટે મોનિટર અને પ્રિન્ટરને કેવા કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. ત્યારબાદ તમારા પેજ નંબર 7 ઉપર જુઓ. બધા કીબોર્ડમાં ઇનપુટ માટેના સાધનો બતાવ્યા છે. પહેલું શું બતાવ્યું છે? કીબોર્ડ. અને બીજું શું બતાવ્યું છે? માઉસ. આ બે શું છે? ઇનપુટ માટેના સાધનો છે. તો પહેલું છે, પ્લાસ્ટિકની એક સપાટ અને લંબચોરસ બોર્ડ હોય છે. જો આ પ્લાસ્ટિકની એક સપાટ છે, લંબચોરસ બોક્સ છે, બરોબર, એમાં ઘણા બધા બટનો, એટલે આમાં 100 કરતાં વધારે કી હોય છે, બરોબર છે. આપણે એ પણ જોઈ લઈએ. જુઓ, આપણે લેબનું જ ઉદાહરણ જોઈ લઈએ. લેબમાં આપણે કીબોર્ડ છે ને એ જ હું તમને લોકોને બતાવું. જો આ છે કમ્પ્યુટર, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું આ સીપીયુ, બરોબર છે, આ મોનિટર અને આ કીબોર્ડ અને માઉસ. તો આ કીબોર્ડ અને માઉસ શું છે?
तो के इनपुट डिवाइस है, एनी मदद थी तमे कम्प्यूटर में डेटा दाखल करो छो, एटला माटे एने इनपुट डिवाइस कहे छे। हवे तमने बधाने देखाय छे आ कीबोर्ड छे, बराबर। आ कीबोर्ड सपाट छे, प्लास्टिकनू छे, एना ऊपर 100 के तेथी वधारे की आवेली छे। जो छो आ बधी की छे। હવે એમાં કીમાં પણ ડિપાર્ટમેન્ટ હોય, આપણે કેમ તમે સ્કૂલમાં આવો તો ધોરણ તમે 5th છો, બરાબર, 5th ધોરણમાં છો, તો તમે પહેલાં ધોરણના ક્લાસમાં કોઈ દી વયા જાઓ છો? ના, પહેલાં ધોરણના ક્લાસમાં ગયા હોય તો તમને મેડમ 5th ક્લાસમાં મોકલે છે ને, તો આમાં પણ એવી રીતે ડિપાર્ટમેન્ટ છે। લેટર કી, નંબર કી, જો તમને બતાવ્યું છે, પહેલું છે લેટર કી, નંબર કી, ગણિતની સાઇન, વિરામચિહ્નો, વિશિષ્ટ નિશાનીઓ, બરાબર છે, આ બધું તમને બતાવ્યું છે। તો આ બધું આપણે છે ને અત્યારે આમાં પણ જોઈ લઈએ। હવે જુઓ, આપણે પહેલું શું હતું? લેટર કી, બરાબર છે। તો આ જો આને શું કહેવાય? લેટર કી, ABCDની જે કી છે એને શું કહેવાય છે? લેટર કી। પછી બીજું જો શું છે તમારા સ્વાધ્યાય પોથીમાં? નંબર કી, 1 2 0 0 2 9, એને કઈ કહેવાય છે? નંબર કી કહેવાય છે। જો આ નંબર કી છે, અહીંયા પણ નંબર કી આપેલી છે, તો આને કઈ કી કહેવાય છે? નંબર કી। ત્યારબાદ શું છે? ગણિતની સંજ્ઞાઓ, ગુણાકાર, ભાગાકાર, એની પણ સંજ્ઞા હોય છે। તો જુઓ, આ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા, બરાબર છે, એની બધીની સાઇન છે તમને બતાવવામાં આવી છે। ત્યારબાદ શું છે? વિરામચિહ્નો, વિરામચિહ્નો એટલે શું? અલ્પવિરામ, ડબલ કોટેશન, ક્વેશ્ચન માર્ક, તો આ બધી જો વિશિષ્ટ સંજ્ઞાઓ, વિરામચિહ્નો કહેવાય છે। દેખાય છે તમને બધાને? ડબલ કોટેશન છે, ક્વેશ્ચન માર્ક છે, ફૂલ પોઈન્ટ છે, બરાબર છે, તો આ કઈ કહેવાય છે? વિરામચિહ્નો। પછી શું કીધું છે તમને? વિશિષ્ટ નિશાની, વિશિષ્ટ નિશાની એટલે શું? તો કે તમે જો અહીંયા દેખાય તમને ક્વેશ્ચન માર્ક, એટ ધ રેટ, હેઝ, ડોલર, પછી તમને આ પર્સન્ટેજની નિશાની, આ બધી શું કહેવાય? વિશિષ્ટ નિશાની। પછી તમને આ દેખાય છે ગ્રેટર ધેન અને લેસ ધેન? આ ગ્રેટર ધેન, આ ગ્રેટર ધેન છે, આ લેસ ધેન છે, તો આ કેવી કહેવાય? વિશિષ્ટ નિશાની કહેવાય। આની મદદથી તમે ટાઈપ કરો છો, એટલા માટે કીબોર્ડને કેવું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ। જુઓ બાળકો, હવે આપણે કીબોર્ડ જોઈ લીધું, હવે આપણે જોઈએ માઉસ। માઉસ એક નાનું પ્લાસ્ટિકનું સાધન છે, તેના પર 2 કે 3 બટન આવેલા હોય છે અને તે માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે। તો એ પણ આપણે જોઈ લઈએ, જો આમાં શું કીધું છે? જમણું બટન, ડાબું બટન, તો આપણી પાસે પણ એવું માઉસ છે જોઈએ। જો આ પ્લાસ્ટિકનું એક નાનું એવું સાધન છે, બરાબર છે, એક હથેળીમાં આવી જાય એવડું છે, માં ડાબું અને જમણું બટન શું કામ કીધું છે? તમે કયા હાથે જમો છો? જમણા હાથે, એટલે આ કયું કહેવાય? જમણું બટન, અને આ કયું કહેવાય? ડાબું બટન। આમાં 2 કે 3 બટન, એટલે આ 1, 2 અને આ ત્રીજું બટન છે, બરાબર છે। આવી રીતે 2 કે 3 બટન આવેલા હોય છે, આમાં સ્ક્રોલ બટન પણ હોય છે, જુઓ છો, અને આ જે છે એ તમારા CPU સાથે કનેક્ટ થયેલું હોય છે, તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે। જો આને શું કહેવાય છે? માઉસ પેડ, આના ઉપર માઉસ રાખવામાં આવે છે, એટલા માટે આને શું કહેવાય છે? માઉસ પેડ। પછી તમે માઉસ ફેરવો ને એટલે તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે, એરો ફરતો હોય છે ને એવું, તો એ શું થયું કહેવાય? દેખાડે છે તમને, હું ઘણી વખત ડેમો આપતી હોઉં છું તો એરાથી બતાવતી હોઉં છું ને, તો એ શું કહેવાય? પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે, બરાબર, નિર્દેશ માટેનું સાધન પણ કહે છે। ત્યારબાદ આપણે જોઈએ પેજ ફેરવો, બધા પેજ નંબર 8, બરાબર છે। હવે જુઓ આમાં શું છે, તમે એક વખત બટન દબાવો ને એને શું કહેવાય? ક્લિક કર્યું કહેવાય, બરાબર છે, 2 વખત દબાવો એટલે શું કહેવાય? ડબલ ક્લિક કહેવાય છે। માઉસનું પકડવું, પકડવું એટલે કેવી રીતે પકડવું એ બતાવવામાં આવ્યું છે, એ હું તમને સમજાવી દઉં, બરાબર છે। પહેલાં હું તમને આ સમજાવું, એક વખત આ દબાવો ને આમ, બરાબર, આ 1 વખત દબાવો ને એટલે આને ક્લિક કહેવાય, બરાબર છે, અને 2 વખત આવી રીતે દબાવો ને એટલે આને શું કહેવાય? ડબલ ક્લિક। હવે પકડવાનું કેવી રીતે? જો તમારી બુકમાં પણ આવી રીતે પકડવાનું બતાવ્યું છે, છે, તો હું પણ તમને પકડીને બતાવું, જો આવી રીતે પકડવાનું, પહેલી 2 ફિંગર છે ને તમારી, 1st 2 ફિંગર, પહેલી 2 આંગળીઓ, એ 2 આવી રીતે રાખવાનું, અને બાકીની 2 આંગળી છે એનાથી માઉસ પકડવાનું અને અંગૂઠો આવી રીતે રાખવાનો,
એટલે તમારે માઉસ આવી રીતે પકડવાનું થશે, જમણા હાથની હથેળી છે ને આ હથેળી છે ને એના ઉપર આવી રીતે આમ રાખવાનું, બરોબર છે? તો આ શું થયું, માઉસ પકડવાની રીત તમને સમજાવી છે, પછી ક્લિક કરવું અને ડબલ ક્લિક કરવું એ તમારી સ્વાધી પોથીમાં બતાવ્યું છે. જુઓ, ક્લિક કરવાનું અને ડબલ ક્લિક કરવાનું, બરોબર છે? એ વસ્તુ તમને સમજાવી છે, એ પણ મેં તમને સમજાવી દીધું. તો આજે બાળકો આપણે શું જોયું, કમ્પ્યુટરના ભાગો, ઇનપુટના માટેના સાધનો, કીબોર્ડ અને માઉસ મેં તમને બતાવ્યા, બરોબર છે? બધાને સમજાઈ ગયું, એક વખત તમે બધા વાંચી લેજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે સીપીયુ સમજીશું.